ભાવનગર થી ભાવનગર પડવા સંપાદન જમીન નો મામલો વકર્યો છે। 12 ગામ ના ખેડૂતો એ હવે ચોંકાવનારો નિર્ણય લીધો છે। 12 ગામો એ નિર્ણય લીધો છે કે બાળકોને શાળામાંથી ઉઠાવી લેવામાં આવશે। આ શાળામાં 3000 બાળકોને ઉઠાવી લેવાશે। આ નિર્ણય સાંભળતા જ શાળાના આચાર્ય સરકારને નિર્ણય લેવા માટે 2 દિવસ માટેની મુદત આપી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમને લોલીપોપ આપી છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતે આગામી 2 દિવસમાં કોઈ નિર્ણય લે છે કે કેમ। ઉલ્લેખનીય છે કે ભાવનગરના 12 ગામના ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે હવે આ ખેડૂતો દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે તેમના બાળકોને તેઓ શાળાએ નહીં મોકલે અને આ રીતે તેમને સરકારને એક રીતે પોતાનો નિર્ણય જણાવી દીધો છે કે જ્યાં સુધી સરકાર તેમના મુદ્દે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી તેઓ પોતાની આ રીતે આંદોલન અને લડત ચાલુ રાખશે। હવે તેમણે એવો નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે। તો આ સાથે જ તેમણે સરકારને 2 દિવસની મુદત આપી છે કે જેથી સરકાર યોગ્ય નિર્ણય 2 દિવસમાં લઈ લે, બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાનો નિર્ણય આ 12 ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। તો 3000 જેટલા બાળકો છે કે જેઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેમને હવે શાળામાંથી ઉઠાવી લેવાનો નિર્ણય ગામવાસીઓ દ્વારા ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। જમીન સંપાદનનો મામલો વધુને વધુ વકરી રહ્યો છે। 12 ગામના ખેડૂતો કે જેઓ જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે તેમના દ્વારા ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે। 12 ગામોએ નિર્ણય લીધો છે કે તેઓ બાળકોને શાળામાંથી ઉઠાવી લેશે। આ શાળામાં 3000 બાળકો ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે કે જેમને તેમના અભ્યાસમાંથી અને શાળામાંથી ઉઠાવી લેવામાં આવશે। આ નિર્ણય સાંભળતા જ શાળાના આચાર્ય સરકારને 2 દિવસની અંદર નિર્ણય લેવા માટે જણાવ્યું છે અને 2 દિવસ માટેની મુદત સરકારને આપવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમને લોલીપોપ આપી છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતે આગામી 2 દિવસમાં કોઈ નિર્ણય લે છે કે કેમ। ઉલ્લેખનીય છે કે 12 ગામના જે જમીન સંપાદનની જે વાત છે ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે અને હવે તેમણે આ નિર્ણય કર્યો છે કે તેઓ બાળકોને શાળાએ નહીં મોકલે અને તેમને શાળામાંથી ઉઠાડી લેવામાં આવશે।